અને ખરીદી અટકાવી ભારે હોબાળો થયા બાદ પોલીસ બોલાવી પડી હતી અને દોઢ કલાક બાદ ખરીદી ફરી શરૂ થઈ હતી નવેમ્બર માસ થી સરકારી જીન સ્થિત સીસીઆઈ કેન્દ્ર ખાતે કપાસ ની અગિયારસો ના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ગુરુવાર સવારે આઠ થી ટેકાના ભાવે રૂપિયાનું વેચાણ કરતા ખેડૂતોએ કતાર લગાવ્યા બાદ ગુણવત્તા ગુણવત્તાને ધોરણે બે ત્રણ જણાને ના પાડ્યા દરમિયાન સંકુલમાં મહારાષ્ટ્ર પાસેની ટ્રક જોઈને ખેડૂતો વિફર્યા હતા અને બહારનો કપાસ ટેકાના ભાવે ખરીદી થઈ રહી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવી ખરીદી અટકાવી આક્ષેપો કર્યા હતા કે સ્થાનિક ખેડૂતોને ઓછા ભાવ ચૂકવવા આ કરાઈ રહ્યું છે મહારાષ્ટ્રના કપાસની ખરીદી કરાઈ રહી છે છે અમે સવારથી લાઈનમાં છીએ અમારા કપાસમાં ખામીઓ અને ભાવ મળતા નથી બીજી બાજુ મહારાષ્ટ્રની ખરીદી કરાઈ છે જે બંધ થવી જોઈએ ખેડૂત વેપારીઓ સ્ટોક કાઢવા માટે આ બધું કરે છે સમગ્ર ઘટના અંગે હિંમતનગર સરકારી જીન મેનેજર શૈલેષ પટેલે જણાવ્યું કે ટ્રક ખાલી પડી હતી નિયત ગુણવત્તા વાળો કપાસ ન હોય તો રિજેક્ટ થાય છે જે સામાન્ય બાબત છે અત્યારે ભાવ ગગડી ગયા છે એટલે વેપારીઓ સ્ટોક કાઢવા આ બધું કરે છે ખેડૂત સિવાય કોઈનો માલ લેવાતો નથી આજે પણ જેટલા ખેડૂતો પાસેથી પાંચ હજાર ઘાસડી કપાસની ખરીદી થઈ છે એક પણ ખેડૂત પાછો ગયો નથી ખરીદી અટકાવતા પોલીસ બોલાવી હતી જોકે દોઢ કલાક ખરીદી બંધ રહી હતી બાદમાં ચાલુ થઈ હતી ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા